ભારત દેશના મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે ભારતના જુદા જુદા ભાગોમાં વરસાદનું પ્રમાણ જમીનના પ્રકાર અને વાતાવરણના આધારે વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે પહેલાના સમયમાં ખેડૂતને ખેતર ખેડવા માટે ખૂબ મહેનત કરવી પડતી હતી પરંતુ હવે આધુનિક સમયમાં અવનવા યંત્રોની શોધ થવાથી ખેડૂતો ઓછી મહેનતે વધુ પાક મેળવવા લાગ્યા છે ચાલો હવે આપણે રાજુની વાત સાંભળીએ હું રાજુ છું મારા પિતા ખેડૂત છે અમે ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહીએ છીએ ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે પિતાજી ને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું છેલ્લા થોડા દિવસોથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે જેથી ખેતર નરમ અને પોચું બને શોધી કાઢો દોસ્તો રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે કોદાળીનું ચિત્ર તમે તમારી નોટબુકમાં દોરી ચર્ચા કરો તેને તમારા વિસ્તારમાં પણ કોદાળી જ કહેતા હશે આપણે પણ અહીં કોદાળીનું ચિત્ર દોરીશું બીજની વાવણી આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે બળદો હળ ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે આ કામ સરળ નથી તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ એટલે હું મોટો થાવ ત્યાં સુધી મારે રાહ જોવી પડશે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો પણ ઉપયોગ કરી શકાય છે અંકુર દેખાશે બીજને વાવ્યાને ને વીસ દિવસ ખેતરોમાં અને બગીચાઓમાં વાવ્યા વગર ઉગી નીકળે છે ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક સારો થતો નથી મમ્મી કાકા અને હું પિતાજીને આ માટે મદદ કરીએ છીએ છોડ ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે પાંદડા પીળા થઈ ગયા છે અને સૂકા થઈ ગયા છે એનો મતલબ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તેને લણવો પડશે ચાલો આપણે પણ અહીં ખેતરમાં તૈયાર થયેલા એક પાક નું ચિત્ર દોરીએ તમને ખબર છે કેમ ઘરના દરેકે ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે તે સમયસર થવું ખૂબ જ જરૂરી છે જો અમે વિલંબ કરશું તો ડુંગળીનો પાક

બીજા નાના મોટા કામમાં મદદ કરતા જ હશો ખરું ને ખૂબ જ મજા આવી હશે ડુંગળીનો પાક ઘરમાં બધા ખુશ છે આ વખતે ડુંગળી મોટી અને સારી છે મમ્મી અને કાકી ડુંગળીની સુકાયેલી ડાળી કાપતા ઈલ્લીચ એટલે કે એક પ્રકારનું દાંતરડાનો ઉપયોગ કરે છે ઈલ્લીચ ખૂબ જ ધારદાર હોય છે અને કાપતી વખતે તમારી આંગળીઓ કપાય નહીં તેનું ધ્યાન રાખવું પડે છે પિતાજી અને કાકા ડુંગળીના કોથળાઓ ભરે છે પિતાજી તે ટ્રકમાં ભરી મંડી કે મોટા બજારમાં વેચવા લઈ જશે તમારી નોટબુકમાં ઉત્તર લખો રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી રાજુએ તેના પિતાને ખેતરમાં પાકની આસપાસ ઉગેલા નીંદણને દૂર કરવામાં અને ડુંગળીના પાકને લણવામાં મદદ કરી તમારા ઘરની નજીક કોઈ ખેતર છે તેમાં શું ઉગાડવામાં આવે છે અમારા ગામડે અમારા ઘરની નજીક આવેલા ખેતરમાં મારા દાદા ઘઉં ઉગાડે છે અને જુદા જુદા શાકભાજી ઉગાડે છે જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે વિચારો જો રસ્તા બરાબર ન હોય તો બળદગાડું ઊંટ ગાડીમાં ભરીને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય છે ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે તેમાંથી કોઈ એક વાહનનું ચિત્ર આપણે અહીં દોરીશું ફળો અને શાકભાજી લઈ જવા માટે ટ્રક ટેમ્પો ટ્રેક્ટર બળદગાડું ઊંટ ગાડી હાથલારી અને પેડલ રિક્ષા વગેરે સાધનોનો ઉપયોગ થાય છે આપણે અહીં ચિત્ર દોરીશું શોધી કાઢો અને લખો રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્રો અહીં આપ્યા છે આ સાધનોની બાજુમાં આપણે તેનું નામ લખીશું તે સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે તે પણ લખીશું સાધનનો ઉપયોગ શું છે તે પણ લખીશું જુઓ આ પાઠમાં હળ તમારા વિસ્તારમાં નામ હળ ઉપયોગ ખેતર ખેડવા જમીનમાં ચાસ પાડવા અને જમીનને પોચી બનાવવા તમારા વિસ્તારમાં આ સાધનને શું કહે છે ખેતીના આ સાધનને બધા જ વિસ્તારોમાં હળ કહે છે માટે આપણે પણ અહીં હળ લખીશું ખેડૂત આ સાધનનો ઉપયોગ ખેતર ખેડવા જમીનમાં ચાસ પાડવા અને જમીનને પોચી બનાવવા માટે કરે છે માટે આપણે તેના ઉપયોગમાં ખેતર ખેડવા જમીનમાં ચાસ પાડવા અને જમીન ને પોચી બનાવવા લખીશું હવે આ બીજું ચિત્ર અને કહો તો આ આ પાઠમાં પાઠમાં શું કહે છે નામ કોદાળી તમારા વિસ્તારમાં નામ કોદાળી ઉપયોગ જમીનને પોચી બનાવવામાં અને જમીનમાં ખાડા કરવા હવે આ ત્રીજું ચિત્ર જુઓ આ સાધન ને આ પાઠમાં શું કહે છે નામ આ પાઠમાં ઇલ્લીજ તમારા વિસ્તારમાં નામ દાતરડુ ઉપયોગ પળ શાકભાજી પાક તથા ઘાસને કાપવા કે ફાળ કરવા આપણે આ પાઠમાં જોયું કે પાક ઉગાડવા માટે ખેડૂતને ઘણા બધા કામો કરવા પડે છે અહીં કેટલાક ચિત્રો આપેલા છે આપણે આ ચિત્રોની નીચે સાચો ક્રમ લખીશું આપણે આ પાઠમાં જોયું કે ખેડૂત કોદાળી વડે જમીનને ખોદીને નરમ બનાવી રહ્યા છે તે ચિત્રને પ્રથમ ક્રમ આપીશું આપણે પાઠમાં જોયું કે ખેડૂત જમીનમાં બીજ નાખે છે તે ચિત્રની નીચે બીજો ક્રમ લખીશું ડુંગળીના બીજ અંકુરિત થઈને છોડ તૈયાર થાય છે ત્યારે તેની આસપાસ નિંદણ ઉગી નીકળે છે ખેડૂત પાકની રક્ષા કરવા માટે પાકની આસપાસ ઉગેલું નિંદણ કાઢે છે માટે ખેડૂતની પત્ની ડુંગળીના છોડની આજુબાજુથી નિંદણ કાઢે છે તે ચિત્રની નીચે ત્રીજો ક્રમ લખીશું આપણે પાઠમાં જોયું કે ખેડૂત તે પાકની લણણી કરે છે માટે આપણે અહી આપેલા ચિત્રો માંથી આ ચોથો ક્રમ આપીશું આપણે પાઠમાં જોયું કે પાક તૈયાર થઈ ખેડૂત પાકની લણણી કરે છે અને તેને આ કામમાં તેના ઘરના સભ્યો પણ મદદ કરે છે અહી ખેડૂતની પત્ની ડુંગળીના પાકની લણણી કરે છે માટે આપણે અહી આપેલા ચિત્રો માંથી આ ચિત્ર નીચે પાંચમો ક્રમ લખીશું ડુંગળીના પાકની લણણી કરી ડુંગળીમાંથી સુકી ડાળીઓ અલગ કરી દીધા પછી ખેડૂત તેને કોથળામાં ભરે છે માટે આપણે અહીં આપેલા ચિત્રો માંથી આ ચિત્રને છઠ્ઠો ક્રમ આપીશું તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે તે લખો આપણા વિસ્તારમાં ખેતરમાં ઘઉં બાજરી મકાઈ જુવાર કઠોળ જગ એરંડા જીરુ અને ઈસબગુલ જેવા પાક લેવામાં આવે છે તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કેવા કેવા કામ કરવા પડે છે તે જણાવો અને વિગત નોટબુકમાં લખો આપણા વિસ્તારમાં ઘણા બધા પાક થાય છે તેમાંથી ઘઉંના શિયાળુ વિગત આ મુજબ છે સૌ પ્રથમ ખેડૂત હળ કે ટ્રેક્ટર વડે ખેતરને ખેડે છે અને જમીનમાં ચાસ પાડવામાં આવે છે કેટલાક ખેડૂતો જમીનને વધુ પોચી બનાવવા માટે બે વાર ખેડ પણ કરે છે આ પછી તેના પર તરત જ સમાર ફેરવવામાં આવે છે આ પ્રક્રિયાથી બીજ ઉપર માટી પથરાઈ જાય છે અને બીજને પક્ષીઓ ખાઈ શકતા નથી તથા બીજને જમીનની અંદર ઉગવા માટેનું તાપમાન મળી રહે છે આખા ઘઉં ના બીજ ઉગીને બહાર આવે છે આ સમયે ખેડૂત આખા ખેતરમાં ક્યારા બનાવીને તેમાં પિયત કરે છે દરેક ક્યારામાં પાણી આપવામાં આવે છે તેને પિયત કહેવાય ઘઉંને તૈયાર થતા ચાર માસ જેટલો સમય લાગે છે આ દરમિયાન તેને ચાર થી પાંચ વાર પાણી આપવું પડે છે ઘઉં તૈયાર થયા પછી તેને કાપી પૂળા તૈયાર કરવામાં આવે છે અને આધુનિક પદ્ધતિ થ્રેશર વડે ઘઉંને કણસલામાંથી છૂટા પાડવામાં આવે છે ખેડૂત આ ઘઉં કોથળાઓમાં ભરી બજારમાં લઈ જઈ

અને કેવી રીતે લઈ જવામાં આવે છે તેની જાણકારી